કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં રાહત પેકેજ જાહેર કરશે. એસડીઆરએફના ધારાધોરણથી ઉપર જઈને વળતર ચૂકવાય તેવી શક્યતા છે. આવતીકાલની કેબિનેટ બેઠકમાં નુકસાનીના વળતર અંગે ચર્ચા થશે. આવતીકાલની કેબિનેટ બેઠકમાં નુકસાનીના વળતર અંગેની ચર્ચા. હિતલ જોડાયા છે ઉદ્વિગ સાથે. હિતલ, કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે રાજ્ય સરકાર ટૂંક સમયમાં રાહત પેકેજ પણ જાહેર કરશે. શું વધુ વિગતો છે આ અંગે? જી ચોક્કસ, એ કહી શકાય કે અત્યંત રાજ્ય સરકાર દ્વારા જે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી એ પૂર્ણ થઈ ગયા પછીથી અંગેનો જે રિપોર્ટ છે એ રિપોર્ટ પણ હવે મુખ્યમંત્રી કક્ષાએ સોંપી દેવામાં આવ્યો છે. કૃષિ વિભાગ, બગાયતી વિભાગ તમામના જે નુકસાનીના આંકડા આવ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકાર માટે મૂંઝવણ એ હતી કે એસડીઆરએફના જે નોર્મ્સ છે એ નોર્મ્સ અંતર્ગત ઘણો બધો વિસ્તાર એવો હતો જે કમોસમી વરસાદમાં એ નહોતો આવતો. આખરે સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે એસટીઆરએફના નોર્મ્સની ઉપરવટ જઈને રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર પોતે ભોગવશે એ પ્રકારે ક્યાંક ને ક્યાંક નિર્ણય લેવા જઈ રહી છે. અને આ સંદર્ભની તમામ જે વિગતો છે એ મુખ્યમંત્રી સમક્ષ મૂકી દેવામાં આવી છે. હવે મુખ્યમંત્રી આ દિશામાં નિર્ણય લેશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે આવતીકાલની કેબિનેટ બેઠકમાં તેમ પણ તેની ચર્ચા વિચારણા થશે અને એક કે બે દિવસમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે ભૂતકાળમાં પણ વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એસટીઆરએફના નોર્મ્સની ઉપરવટ જઈને પણ સરકારે જાહેરાત કરી હતી, એક પ્રકારે આ વખતે પણ રાજ્ય સરકાર નવી જાહેરાત કરી શકે છે. જી જી, આભાર આપનો તમામ માહિતી બદલ.